નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયને તારીખ છ ચાર બે હજાર ત્રેવીસના ગુરુવારના રોજ લેવાનાર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું મોડલ પેપર કે જે બ્લૂ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે આ પેપર આપવા જવા માટેનો સમય છે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તો શિક્ષક મિત્રોને પણ વિનંતી કે આ પ્રશ્નપત્ર જે છે તમારા વિદ્યાર્થીઓ અને બાળકોને જરૂરથી અભ્યાસ કરાવજો જેથી કરીને તેઓ આ જે પ્રશ્નપત્ર છે અધ્યયન નિષ્પત્તિ આધારિત તેનો સંપૂર્ણ અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે હવે આ પર્યાવરણનું જે પેપર છે એમાં તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન ક્રમાંક પણ આપેલા છે એક પછી પ્રશ્ન બે અ પ્રશ્ન બે બ પ્રશ્ન ત્રણ અ ત્રણ બ ચાર પાંચ પાંચ બ છ સાત આઠ અને આઠ બ તેમજ દરેક પ્રશ્નના માર્ક્સ પણ છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયનું આ જે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બ્લુ પ્રિન્ટ આધારિત જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન કેટલા વિદ્યાર્થીઓને ચાલીસમાંથી ચાલીસ ગુણ લાવવા છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ વોટ્સઅપ પર કેવી રીતે મેળવવી એ પણ હું તમને જણાવીશ તો આ વિડીયો જે છે તે તમારે આખો અભ્યાસ કરવાનો છે જેથી કરીને પરીક્ષામાં તમે સારા ગુણ મેળવી શકો પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો આ પ્રશ્નના કુલ પાંચ માર્ક્સ છે તો દરેકે ધ્યાનપૂર્વક આ પ્રશ્ન જોવાનો છે પહેલો સવાલ નીચેનામાંથી કયો મસાલો સ્વાદે ખૂબ તીખો હોય છે તો જવાબ આવશે વિકલ્પ ક મરચું બીજું નીચેનામાંથી કયા મસાલાનો રંગ પીળો હોય છે તો જવાબ આવશે વિકલ્પ અ હળદર ત્રીજું કયા મસાલાનો રંગ અંદરથી સફેદ હોય છે તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે જેમાં જવાબ આવશે વિકલ્પ ડ મરી ત્યાર પછી ચોથું જોઈએ નીચેનામાંથી કયો મસાલો લીલા રંગનો હોય છે તો જવાબ આવશે વિકલ્પ ક વરિયાળી પાંચમું તજ લવિંગ અને ઇલાયચીના છોડ કયા રાજ્યમાં વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક કેરળ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે તો જવાબ આવશે દરજીડો બીજું ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણું પાડી અને માળો બનાવે છે તો જવાબ આવશે કંસારો ત્રીજું કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે તો જવાબ આવશે કાગડાના ચોથું ખાલી જગ્યા પોતાનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે તો જવાબ આવશે કાગડો પાંચમું ખાલી જગ્યા એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો જવાબ આવશે મોર છઠ્ઠું ઈંડામાંથી ખાલી જગ્યા બહાર આવે છે તો અહીંયા જવાબ આવશે કબૂતર સાતમું પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ખાલી જગ્યા માટે કરે છે તો ઈંડા મૂકવા માટે આઠમું ખાલી જગ્યા પોતાનો ખોરાક આખો ગળી જાય છે તો અહીંયા જવાબ આવશે સાપ મિત્રો ધોરણ ત્રણથી પાંચના દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે પુનરાવર્તન છે તેની પીડીએફ તમે માત્ર પાંચ રૂપિયામાં મેળવી શકશો અને ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની પીડીએફ છે એ પણ તમે માત્ર પાંચ રૂપિયામાં મેળવી શકશો આ માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર તમારે ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર તેનો ફોટો સેન્ડ કરવાનો છે જેથી કરીને તમને તમારા વોટ્સઅપ પર જ આ જે પીડીએફ છે તે મળી શકશે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક્સ છે તો આ પ્રશ્નમાં પણ પૂરા માર્ક્સ આપણે મેળવવાના છે તો દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નનો પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે ચાલો અહીંયા એક ચિત્ર આપેલું છે તેને ઓળખીને કહો કે મારો માળો ક્યાં હશે તો આ ચિત્ર કબૂતરનું છે તો આપણે એવું કહી શકીએ કે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીની વાડમાં તથા ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનો અને અવાવરા કુવાઓમાં બનાવે છે બીજો સવાલ પક્ષી માળો કેમ બનાવતા હશે ઉત્તર પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળો બનાવે છે ત્રીજું મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો તો મોર કરતા કદમાં મોટા પક્ષીઓ શાહમૃગ અને સારસ વગેરે છે ત્યાર પછી ચોથો સવાલ જોઈએ કાગડો પોતાનો માળો ક્યાં બનાવે છે તો જવાબ આવશે કાગડો પોતાનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે પાંચમો સવાલ ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે છે તો ચકલી પોતાનો માળો ઘરના ગોખલાઓમાં કબાટ પર છાજલી પર અરીસા પાછળ વગેરે જગ્યાએ બનાવે છે છઠ્ઠો સવાલ થોરના કાંટા અને મહેંદીની વાડમાં કયો પક્ષી માળો બનાવે છે તો થોરના કાંટા અને મહેંદીની વાડમાં કબૂતર પક્ષી માળો બનાવે છે સાતમો સવાલ કંસારા પક્ષીનો ટકટક અવાજ કઈ ઋતુમાં સાંભળવા મળે છે તો કંસારા પક્ષીનો ટકટક અવાજ ઉનાળાની ઋતુમાં સાંભળવા મળે છે ત્યાર પછી આપણે આઠમો સવાલ જોઈએ દરજીડો માળો બનાવવા કયા અંગોનો ઉપયોગ કરે છે તો ઉત્તર દરજીડો માળો બનાવવા તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે નવમો સવાલ કયા કયા પક્ષીના માળા લટકતા હોય છે તો સુઘરી અને દરજીડાના માળા લટકતા હોય છે દસમું આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો જવાબ આવશે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે અગિયારમું વૃક્ષના પાંદડાઓ સીવીને માળો કયો પક્ષી બનાવે છે તો વૃક્ષના પાંદડાઓ સીવીને માળો દરજીડો બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ બારમો સવાલ કયું પક્ષી પોતાની જાતે માળો બનાવતું નથી તો કોયલ પક્ષી પોતાની જાતે માળો બનાવતું નથી તેરમો સવાલ તમે જોયેલો માળો શેમાંથી બનેલો હતો મેં જોયેલો માળો માળો ઘાસ મૂળ નરમ ડાળીઓ વાળ રૂ વગેરેમાંથી બનેલો હતો ચૌદમો સવાલ તમે ઓળખતા હોય તેવા ચાર પક્ષીના નામ લખો તો કબૂતર કોયલ પોપટ અને મોર ચાલો ત્યાર પછી આપણે પંદરમો સવાલ જોઈએ ફૂલ સૂંઘણી પોતાનો માળો ક્યાં બનાવે છે તો ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે સોળમો સવાલ મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ લખો તો ગરુડ સમડી અને શાહમૃગ પક્ષી માળો શા માટે બનાવે છે તો પક્ષી માળો ઈંડા મૂકવા માટે બનાવે છે અઢારમો સવાલ કબૂતર પોતાની ચાંચથી શું કામ કરી શકે છે તો ઉત્તર કબૂતર પોતાની ચાંચથી ખોરાક ખાવાનું કામ કરી શકે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓના બે નામ લખો તો આવશે સિંહ અને વાઘ વીસમું પંજા દ્વારા શિકાર કરતા પક્ષીઓના બે નામ આપો તો ગરુડ અને બાજ એકવીસમું કયું પક્ષી વૃક્ષના થડમાં ચાંચ વડે ખોદી અને માળો બનાવે છે તો લક્કડખોદ પક્ષી વૃક્ષના થડમાં ચાંચ વડે ખોદી અને માળો બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ વીસમો સવાલ પાણીમાં તરતા પક્ષીઓના બે નામ લખો તો હંસ અને બતક ત્રેવીસમું ફૂલોનો રસ ચૂસવાનું કામ કયું પક્ષી કરે છે તો હમિંગબર્ડ એ ફૂલોનો રસ ચૂસવાનું કામ કરે છે ચોવીસમું માત્ર જમીન પર જ રહેતા પક્ષીનું નામ લખો તો જવાબ આવશે શાહમૃગ ત્યાર પછી આગળનો સવાલ આપણે જોઈએ પક્ષીઓ માળો બનાવવા કઈ કઈ ચીજનો ઉપયોગ કરે છે તો પક્ષીઓ માળો બનાવવા ઘાસ ઝાંખરા પાતળા પાતળી ડાળીઓ સૂકા પાંદડા રૂ વાળ કરોળિયાનું ઝાડું કપડાંના લીલા લાકડાના નાના ટુકડા પાતળા વાયર દોરા વગેરેનો ઉપયોગ કરે છે છવ્વીસમો સવાલ દેવચકલી માળો ક્યાં બનાવે છે તો દેવચકલી તેનો માળો ઘાસ નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલા રૂમાંથી બનાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના ખરા ખોટા જણાવો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ મામાને ત્યાં લગ્ન હોવાથી તેજલ અમદાવાદ આવી હતી તો જવાબ આવશે ખોટું બીજું તેજલના મામી સફાઈ કામ કરવા હર્ષના ઘરે જતા હતા તો જવાબ આવશે સાચું ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા તો અહીંયા જવાબ આવશે સાચું ચોથું મામાના ઘરે તેજલને સવારે ચાર વાગે પાણી ભરવા જવું પડતું હતું તો જવાબ આવશે સાચું પાંચમો સવાલ બહુમાળી મકાનોમાં એક જ કુટુંબ રહેતું હોય છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું પપ્પાના મમ્મીને દાદી કહેવાય છે તો અહીંયા જવાબ આવશે સાચું સાતમું હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જ જતા હતા તો અહીંયા જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ બ જોઈએ અહીં આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ છે પહેલો સવાલ તેજલના મામાના ઘરે કોણ કોણ હતું તો જવાબ આવશે તેજલના મામાના ઘરે મામા મામી તેમની બે દીકરીઓ અને એક દીકરો એમ પાંચ વ્યક્તિઓ હતા બીજો સવાલ તેજલનું ગામડાનું ઘર કેવું છે તો ઉત્તર તેજલના ગામડાનું ઘર એક જ રૂમનું છે પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે તથા બહારની તરફ આંગણું છે ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ દરજીડો પોતાનો માળો કેવી રીતે બનાવે છે તો ઉત્તર દરજીડો પોતાનો માળો બે પાંદડાઓને સીવીને જાડીઓમાં બનાવે છે તે તેને બનાવેલા પાંદડાની ગડીમાં ઈંડા મૂકે છે ત્યાર પછી ચોથો સવાલ સાપ પોતાના દાંત વડે શું કરે છે તો ઉત્તર સાપ પોતાના વાંકા અને તીક્ષ્ણ દાંત વડે ડંખ મારે છે અને શિકારને પકડે છે તે દાંત વડે પોતાનો ખોરાક ચાવતો નથી ત્યાર પછી પાંચમું અમદાવાદમાં તેજલ દરરોજની બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી તો જોઈએ ઉત્તર અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતાં તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું વગેરે જેવી બાબતો શીખે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ માણસને કુલ કેટલા દાંત હોય છે તો માણસને કુલ બત્રીસ દાંત હોય છે જોકે કેટલાક માણસોને પૂરેપૂરા બત્રીસ દાંત પણ હોતા નથી સાતમો સવાલ હર્ષનું મકાન કેવું છે તો હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં બારમા માળે આવેલું છે તેનું ઘર મોટું છે ઘરમાં બેઠક ખંડ ભોજન ખંડ શહેનખંડ અને રસોડું વગેરે વિવિધ વિભાગો છે તેમનું શૌચાલય પણ ઘરમાં જ છે ત્યાર પછી આઠમો સવાલ અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે તો અમદાવાદમાં કાંકરિયા તળાવ રિવરફ્રન્ટ સીદી સૈયદની જાળી સરખેજનો રોજો સાયન્સ સિટી ગાંધી આશ્રમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કઠીસિંહના દેરા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર બાલવાટિકા પ્રાણી સંગ્રહાલય ફરતી હોટલ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે ત્યાર પછી આપણે નવમો સવાલ જોઈએ તેજલ તેની મામી સાથે બહુમાળી મકાનોમાં ગઈ ત્યારે મકાન જોઈ તેને શો અનુભવ થયો ઉત્તર તેજલે આશ્ચર્ય સાથે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક છે તેને થયું કે આટલી બધી સીડીઓ કેવી રીતે ચડીશ ત્યાં લિફ્ટ જોઈ તેમાં બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ બીજા એક ઊંચા મકાનમાં તેજલ મામી સાથે હર્ષના ઘેર બારમે માળે ગઈ હતી આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ બેઠણ ખંડ ભોજનખંડ શયનખંડ રસોડું અને અમુક રૂમમાં શૌચાલય તેમજ પાણીના નળ ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોઈ તે જે બારીમાંથી મામાના ઘરની ગલી જોઈ ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાનકડી દેખાતી હતી તેને ઊંચાઈથી નીચે જોવામાં ડર લાગતો હતો તો મિત્રો ધોરણ ત્રણથી પાંચના દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે પુનરાવર્તન છે કે જે હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો એની પીડીએફ તમે માત્ર પાંચ રૂપિયાની અંદર મેળવી શકશો અને ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તેની પીડીએફ પણ માત્ર તમે પાંચ રૂપિયામાં મેળવી શકશો તો એના માટે તમારે અહીં જે નંબર આપેલો છે ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને પીડીએફ મેળવવાની છે એટલે કે વોટ્સઅપ ઉપર તમે પીડીએફ મેળવી શકશો પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક્સ છે તો વિભાગ અને વિભાગ બ સાથે જોડવાના છે એમાં વિભાગમાં આપણને ઘઉં આપેલા છે તો ઘઉંને આપણે જોડીશું શિયાળુ પાક સાથે ત્યાર પછી બીજું આપણને આપેલું છે બાજરી બાજરીને જોડીશું ચોમાસું પાક સાથે ત્રીજું છે કોદાળી કોદાળીને જોડીશું જમીન ખોદવા સાથે ચોથું છે દૂધી દૂધીને આપણે જોડીશું વેલા સાથે કારણ કે દૂધી વેલા ઉપર થાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક છે આપેલું ગંદા પાણીથી ફેલાતા કોઈ પણ ચાર રોગના નામ આપો તો એમાં જવાબ આવશે કોલેરા મરડો ટાઈફોઈડ અને કમળો ત્યાર પછી બીજો સવાલ તમારા ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે તો ઉત્તર પાણીને ઉકાળીને પાણીમાં ફટકડી નાખીને પાણીમાં ક્લોરીનની ગોળીઓ નાખીને ગળની વડે ગાળીને શુદ્ધ કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજો સવાલ નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે તો કારખાનાઓનું ગંદુ પાણી નદીમાં જવાથી પ્રાણીઓને નદીમાં સ્નાન કરાવવાથી ગટરનું ગંદુ પાણી નદીમાં ભળવાથી વગેરેથી દૂષિત થતું હોય છે ચોથું પાણીની બચત કરવા માટેના કોઈ પણ બે ઉપાયો જણાવો તો જોઈએ આપણે પહેલું પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે બીજું સ્નાન કરતી વખતે તથા વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ અને ત્રીજું રસોઈ બનાવવા કપ જેટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી આપણે પાંચમું જોઈએ દરિયાનું પાણી પીવાલાયક છે તો જવાબ આવશે ના કારણ કે દરિયાનું પાણી ખારું હોય છે તેમાં ક્ષાર વધારે હોવાથી દરિયાનું પાણી પીવાલાયક નથી ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર પાંચ બ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે તો પહેલો સવાલ વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે ઉત્તર વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે છે તેથી તેઓ સવારે વહેલા શાકભાજી વેચવા નીકળે છે બીજો સવાલ છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે તો ઉત્તર છોટુના પિતાજી આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે ત્યારે સવારે લાવવાલા લાવેલા તાજા શાકભાજી વેચવા માટે કાઢે છે ત્યાર પછી ત્રીજું જોઈએ કહ પ્રસાદ બનાવવાની રીતનું વર્ણન કરો તો સર્વપ્રથમ તો તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ મોટી કઢાઈમાં ધીમા ઘઉંનો લોટ શેકવામાં આવે છે આ લોટને બરાબર શેકી તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે છે આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે કિનારી પર આજુબાજુ ઘી છૂટવું પડે ત્યારે તેમાં ખાંડ નાખવામાં આવે છે ફરી આ મિશ્રણને હલાવવામાં આવે છે આ રીતે કઢા પ્રસાદ બનાવવામાં આવે છે ત્યાર પછી આપણે ચોથો સવાલ જોઈએ ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે તો ઉત્તર ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે અને બીજા લોકો કામમાં મદદ કરે છે પાંચમો સવાલ ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા રૂમમાં મૂકી જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ વર્ગીકરણ કરો જેના કુલ છ માર્ક્સ છે તો પહેલો સવાલ શિયાળા ઉનાળા અને ચોમાસામાં થતા ફળોના ત્રણ ત્રણ નામ કહો તો શિયાળામાં થતા ફળમાં છે બોર જામફળ અને આમળા ઉનાળામાં કેરી દ્રાક્ષ અને તરબૂચ જ્યારે ચોમાસામાં જાંબુ સીતાફળ અને લીંબુ ત્યાર પછી બીજો સવાલ ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ ઉત્તર ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના ઉપર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે વળી તેના ઉપર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ માટી અને કચરો જાય છે અને આપણે બીમાર પડીએ છીએ આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ ત્રીજો સવાલ ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ તો ઉત્તર લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન ખનિજ ક્ષાર અને પોષક તત્વો મળી રહે છે આનાથી આપણને રોગ સામે લડવાની તાકાત મળે છે તેથી ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ ચોથું કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે તો કિનારે નારિયેળના વૃક્ષો વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો દિશાઓ આપેલી છે ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ તો અહીંયા વચ્ચે તમે ઊભા હોય તો આપણે જોઈએ તેમના ઉપરથી કેટલાક સવાલ કે ભાઈ આપેલ નકશાની પૂર્વ દિશામાં શું આવેલું છે તો દવાખાનું છે અને ઝાડ છે બીજું આપેલ નકશામાં શાળાની પશ્ચિમ દિશામાં શું આવેલું છે તો શાળાની પશ્ચિમ દિશામાં કૂવો આવેલો છે ત્રીજું નકશામાં મંદિરની ઉત્તર દિશામાં શું છે તો મંદિરની ઉત્તર દિશામાં બગીચો છે ચોથો સવાલ નકશામાં કઈ કઈ વસ્તુઓ આપેલી છે તો કૂવો શાળા મંદિર બગીચો દવાખાનું ઝાડ વગેરે અને પાંચમો સવાલ નકશામાં મંદિરની નજીક કઈ વસ્તુઓ આપેલી છે તો જવાબ આવશે શાળા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના જવાબ આજુબાજુના અવલોકનને આધારે આપો જેના કુલ બે માર્ક છે પહેલું તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે તો ઉત્તર અમારી શાળામાં પાણી નળમાંથી આવે છે બીજું માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે તો માટલા અને પાણી ભરવાના વાસણો જેવા કે ડોલ પવાલી ઢાંકણ ડોયો ગ્લાસ વગેરે રોજ સાફ થાય છે ત્રીજું શાળામાં તમને ભોજનમાં શું મળે છે તો દરેક દિવસે શાળામાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે જેમ કે દાળ ભાત થેપલા સૂકી ભાજી વેજીટેબલ ખીચડી દાળ ઢોકળી પુલાવ સુખડી મુઠિયા બટાટા પૌવા પુલાવ ઉત્તપમ વગેરે ચોથું શું તમારા ઘરમાં પણ પંખા ટીવી સમાચારપત્ર ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે હા કોઈ વાર મારા અને મારી બહેન વચ્ચે આવી બાબતોના લીધે ઝઘડો થતો હોય છે પાંચમો સવાલ તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે હા મારી નાની બીમાર થઈ હતા એટલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા છઠ્ઠો સવાલ તમારા નાની કેટલા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ થયેલા છે તો મારા નાની એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ થયેલા છે મિત્રો ધોરણ ત્રણથી પાંચના દરેક વિષયના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તન છે તેની પીડીએફ માત્ર પાંચ રૂપિયામાં મેળવી શકશો અને જે પ્રશ્નપત્રો છે તેની પીડીએફ પણ પાંચ રૂપિયામાં મેળવી શકશો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ નંબર ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર તમારો ફોટો સેન્ડ કરવાનો છે જેથી વોટ્સઅપમાં તમને આ પીડીએફ છે તે મળી જશે પ્રશ્ન નંબર આઠ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ તમને ક્યારેય પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ તો હા ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા ટાઈફોઈડ મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થતા હોય છે બીજું તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો હા અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં ધૂળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે છે આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ બગાડ થતો હોય છે ત્રીજો સવાલ વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો આ બંને વાસ્તવિકતા હોય છે પરંતુ આવું બનવું ના જોઈએ કારણ કે ફક્ત મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ થતો હોય અને તેના નજીકના ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય તે યોગ્ય નથી તંત્રએ સર્વપ્રથમ તો ગામમાં પાણીની વ્યવસ્થા માટે પ્રબંધ કરવો જોઈએ વોટર પાર્કને અઠવાડિયામાં અમુક દિવસ જ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ ત્યાર પછી ચોથો સવાલ શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો તેમનું વર્ણન કરો તો હા હું પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણું છું જેવી કે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું પાણીને ઉકાળીને ઠંડુ પાણીને ગાળી લેવું સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાંની પોટલીમાં બાંધી પોટલી થોડીવાર પાણીમાં રહેવા દેવી પાણીમાં ફટકડી નાખી થોડો સમય પડી રહેવા દે પછી ગાળી લેવું ક્લોરીની ટીકડીઓ નાખવી પાણીને જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પર મેંગેનેટ નાખવું ત્યાર પછી પાંચમો સવાલ ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે તો ચીકી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે જેમ કે શિંગની ચીકી તલની ચીકી રાજગરાની ચીકી માવાની ચીકી વગેરે શીંગ અને તલની ચીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટે જાડા મિશ્રણ અને થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે તેના ચોરસ ટુકડા કરી અને ઠંડુ કરવામાં આવે છે આમ ચીકી તૈયાર થાય છે તલના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તલને શેકવામાં આવે છે પછી ગોળમાં થોડું ઘી ઉમેરી ગરમ કરવામાં આવે છે અને ગોળ પ્રવાહી બને પછી તેમાં શેકેલા તલ નાખી બરાબર મિશ્ર કરી તેના હાથ વડે ગોળ લાડુ બનાવવામાં આવે છે તહેવારના દિવસોમાં તમારા મિત્રો શું શું જમે છે તો મારા મિત્રો જુદા જુદા તહેવાર ઉજવે છે અને જુદું જુદું જમે છે ઉત્તરાયણ અને હોળી ધૂળેટી બધા જ મિત્રો ઉજવે છે ઉત્તરાયણમાં તલના લાડુ રાજગરાના લાડુ તલ સાંકળી ચીકી ઊંધિયું જલેબી વગેરે હોય છે હોળી એ ખજૂર ધાણી મમરા અને ગોળના લાડુ ખાય છે રમઝાન ઈદના દિવસે સેવ ખુમા અને પૂરી ખાય છે તો દિવાળીના દિવસે વિવિધ મીઠાઈ દૂધપાક પૂરી ખીર અને ફરસાણ ખાય છે અને નાતાલના દિવસે મીઠાઈઓ કેક અને ફળ ખાય છે અને જન્માષ્ટમીના દિવસે ફરાળી વાનગીઓ અને રાત્રે પંજરીનો પ્રસાદ ખાય છે ત્યાર પછી સાતમું શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ ના બંને માટે અલગ અલગ નિયમો ન હોવા જોઈએ બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ કેમ કે સ્ત્રી પુરુષને સમવડી છે બંને જીવન રથના બે પૈડા છે સમાજની આપણી જૂની માન્યતાઓને તેજી દેવી જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું જ સન્માન મળવું જોઈએ ત્યાર પછી આપણે આઠમો સવાલ જોઈએ કે જો છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલી આવતા નિયમો પાળવાના હોય તો શું થશે વિચારો જો આવું થાય તો બધાને પરેશાનીઓ ઊભી થાય પરંપરાગત ચાલી આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની જ વાત વિચારવામાં આવી છે તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી ન શકે અને ઝઘડા થાય વ્યવસ્થા ભાંગી પડે આ કરતાં છોકરાઓ અને છોકરીઓએ પોતપોતાના કાર્યો અને ફરજો બજાવવી જોઈએ જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું જોઈએ બંને સમાન જ છે એવો અહેસાસ કરાવવો જોઈએ આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે બનાવેલા પ્રશ્નપત્રો તૈયાર થઈ ગયેલા છે જેના વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આ વિડીયો છે તે તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ મોકલજો અને પીડીએફ પણ જરૂરથી સેન્ડ કરજો